નમસ્કાર તમામ દર્શક મિત્રોને જય યોગેશ્વર. 19મી ઓક્ટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન, અને મનુષ્ય ગૌરવ દિન એટલે પૂજ્ય દાદાજીના નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે 19મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપત્તિ છે તેના પરથી જ નથી થતી, પરંતુ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે. આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલ વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, જેનો અર્થ થાય છે કે હું પ્રાણી માત્રના હૃદયમાં બિરાજમાન છું. તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ, અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું પણ ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવ દિન. સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઉજવે છે. આ દિવસોમાં ભક્તિફેરીનું આયોજન કરવામાં આવે છે કે જેને મનુષ્ય ગૌરવ દિનની ભક્તિફેરી તરીકે ઓળખવામાં આવે છે. 19 ઓક્ટોબર એટલે મનુષ્ય ગૌરવ દિન. આ દિવસને સ્વાધ્યાય પરિવારની સાથે સાથે દેશના તમામ લોકો પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે, અને આ દિવસે આયોજિત તમામ કાર્યક્રમોમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે. કારણ કે દાદાજીના કાર્ય અને વિચારોની સાથે સાથે દાદાજી પણ દરેક લોકોના હૃદયમાં વાસ કરે છે. ડિજિટલ પાર્ટનર યુટ્યુબ ચેનલ પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને આવનારા મનુષ્ય ગૌરવ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય થઈને રહીએ. જય યોગેશ્વર.